સુરતમાં ખાનગી કંપનીના ગ્રુપ દ્વારા હર ઘર તિરંગા અંતર્ગત 75,000 તિરંગા ગુજરાતના વિવિધ ગામો અને વિસ્તારોમાં તિરંગા વિતરણ કરાશે, જેની શરૂઆત કરવામાં આવી હતી, જે 15 ઓગસ્ટ સુધીમાં પૂર્ણ થશે। આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા હર ઘર તિરંગા મુહિમ શરૂ કરી છે, જે અંતર્ગત સુરતના એક ખાનગી કંપનીના ગ્રુપ દ્વારા ખાસ પ્રકારના કાપડમાંથી તિરંગા તૈયાર કરવામાં આવ્યો છે, જે વરસાદી સિઝનમાં પણ હંમેશા ફરકતો રહેશે। ગોલ્ડી સોલાર ગ્રુપ દ્વારા સુરત સહિત આહવા, ડાંગ, સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારમાં જઈ અને તિરંગાનું વિતરણ કરાશે। ખાનગી ગ્રુપ દ્વારા 75,000 તિરંગા તૈયાર કરાયા છે। ખાસ કરીને તમામ ગુજરાતીઓમાં દેશભક્તિ ઝાંકે અને રાષ્ટ્રભાવના પ્રત્યે લાગણી વધે તે માટેના પ્રયાસ ગ્રુપ દ્વારા કરવામાં આવ્યા છે। મહત્વનું છે કે સુરત મહાનગરપાલિકા દ્વારા પણ રાષ્ટ્રધ્વજ લોકોને સહેલાઈથી મળે તે માટેના પ્રયાસો કર્યા છે, ત્યારે સુરતની ખાનગી કંપનીના ગ્રુપ દ્વારા 11 ઓગસ્ટથી હર ઘર તિરંગા પહોંચે તેવી તૈયારી શરૂ કરી હતી। મારું નામ ઈશ્વર ધોળકિયા છે અને હું ગોલ્ડી સોલારમાં મેનેજિંગ ડિરેક્ટર છું। આજે હર ઘર તિરંગા, ઘર ઘર તિરંગા કઈ રીતનું આખું આયોજન તમારા ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું? આપણે આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ એક દેશને જે વિચાર આપ્યો કે હર ઘર તિરંગા, એના અંતર્ગત આપણા દેશના 75 વર્ષ થયા, તો આપણે આ અંતર્ગત આપણે ગોલ્ડી સોલાર પ્રાઇવેટ લિમિટેડ આ કંપનીએ અમારી જે ટીમ છે ગોલ્ડી એની સાથે રાખીને આપણે 75,000 ફ્લેગ વિતરણનું કામ આપણે હાથમાં લીધું છે। અત્યાર સુધી કેટલા ફ્લેગ આપે વિતરણ કરી દીધા છે અને કેવો અનુભવ રહ્યો? આઈ થિંક અત્યાર સુધી અરાઉન્ડ 11,000 ફ્લેગનું વિતરણ થઈ ગયું છે આશરે, અને હજી બાકીના ફ્લેગ વિતરણ થવા જ આજથી પણ સ્ટાર્ટ કર્યું છે। ગઈકાલે ડાંગ જિલ્લામાં શરૂ કર્યું હતું અને ડાંગ જિલ્લાની અંદર 372 ગામમાં આપણા સોલાર ફ્લેગનું વિતરણ સ્ટાર્ટ કરી દીધું છે। એમાં પણ ખૂબ સરસ માહોલ, ગામના લોકો, ગામના બાળકો ખૂબ જ હેપીનેસથી અમને આવકારી રહ્યા હતા અને ખૂબ ખનગનાટ એમાં મને જોવા મળી રહ્યો હતો। આપણે આજે સુરત શહેરની અંદર આપણે ફ્લેગ વિતરણ કરવા જઈ રહ્યા છીએ, એમાં સુરત શહેરના બધા જ વિસ્તાર જેમ કે વેડ રોડ, કતારગામ, વરાછા, અડાજણ, એમ અમારી ટીમ છે જે આશરે 400 જણાની ટીમ આજે સુરત શહેરમાં હર ઘર ફ્લેગ વિતરણ કરવા જઈ રહ્યું છે, અને 1-2 દિવસની અંદર સૌરાષ્ટ્રના ગામડાઓ જેમાં કે ભાવનગર જિલ્લો, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ આ બધા જિલ્લામાં પણ અમારી ટીમ અને અન્ય સેવા કે સંસ્થાની ટીમ દ્વારા ડિસ્ટ્રિબ્યુશન કામ જોરશોરમાં થઈ રહ્યું છે। જેમ કે અમે જ્યારે ડાંગ જિલ્લામાં ગયા અને ત્યાં આપણા પીપી સ્વામી છે, ત્યાં સંસ્થા ચલાવે છે, એમની સાથે રાખીને તો અમે એ લોકોને આગોતરા જાણ કરી હતી કે આવા લોકો કે જે લોકોને ફ્લેગ ડિસ્ટ્રિબ્યુશન કરવું છે એ લોકો સુરતથી આવવાના છે, તો અમે જેવા એમના ગામમાં ગયા તો ગામના બાળકો ઝૂમી રહ્યા હતા કે ઝંડો આવ્યો, ઝંડો આવ્યો, ઝંડો આવ્યો। એ બાળકોને ખબર નથી કે ઝંડો શું છે, એટલે સ્વામીજી એમને 2 મિનિટ સ્પીચ આપી કે ભાઈ દેશ કેવી રીતે આઝાદ થયો અને કેવી રીતે આપણે આ મિશન 75 યરનું ઉજવવાનું છે। ફ્લેગની વિશેષતા શું છે તમારા? ફ્લેગ આપણે સ્પેશિયલ બનાવ્યો છે, જેમ કે કોટનનો ફ્લેગ હોય પણ આ વરસાદની સિઝન છે, અગર કોટનનો ફ્લેગ હોય તો શું થાય કે ફ્લેગ પાણીનો ભેજ હોવાથી ફ્લેગ ફરકી શકતો નથી, એટલે આની અંદર કોટન અને સાટિન મટીરિયલ મિક્સ કરીને આ ફ્લેગ સ્પેશિયલ બનાવવામાં આવ્યો છે રૂલ્સ રેગ્યુલેશન મુજબથી, અને આનાથી વરસાદની અંદર પણ આ ફ્લેગ હળઝળતો રહેશે અને એક દેશને એક મેસેજ આપતો રહેશે।